नमस्कार मित्रों, आज आप एसएन वन प्रक्रिया विषय अभ्यास करवानो छे। लास्ट लेक्चर में आप एसएन टू प्रक्रिया विषय अभ्यास करो, आज एसएन वन प्रक्रिया एक आण्विक केन्द्रानुरागी विस्थापन प्रक्रिया। कई प्रक्रिया विषय तब भण्या हशो एसएन टू के ज्या बे प्रक्रियकोनी सांद्रता उपर प्रक्रिया वेग आधार राखतो होवाथी તેને દ્વિઆણ્વીય કીધું હતું। તો અહીંયા સ્વાભાવિક છે કે એક પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો હોવાથી તેને એકાણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એસએન વન પ્રક્રિયા તરીકે ઓળખશું આપણે। એસએન વન પ્રક્રિયા સામાન્ય રીતે ધ્રુવીય પ્રોટીક દ્રાવકો જેવા કે H2O કે જેની અંદરથી પ્રોટોન H+ છે એ મુક્ત થઈ શકે, OH આલ્કોહોલ વાળા સંયોજનો પછી એસેટિક એસિડ કે એની અંદર થાય છે। આ ધ્રુવીય પ્રોટીક દ્રાવકોમાંથી આ CX બંધ તોડવા માટેની ઊર્જા પૂરી પડતી હોવાથી આવા દ્રાવકોની અંદર આ પ્રક્રિયા સરળતાથી થાય છે। તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, હવે તૃતીયક કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી કે બ્રોમાઇડ એ બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ કહેવાય। જો અહીંયા એવું છે કે બ્રોમિન આ કાર્બન સાથે જોડાયેલો છે તો એની સાથે 3 CH3 એટલે કે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, 3 કાર્બન જોડાયેલા છે એટલે આને કહેશું તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ। તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ અને હાઇડ્રોક્સાઇડ આયન એટલે OH, હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચેની પ્રક્રિયાથી તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ બ્રોમિનનું વિસ્થાપન થાય છે OH વડે અને એટલે બને છે આલ્કોહોલ। અને બ્રોમાઇડ આયન તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ આપે છે અને એ બ્રોમાઇડ આયન આપે છે। તો આ બે પ્રક્રિયકો છે અને એમાંથી આ નિપજ બને છે, આના વિશે આપણે ચર્ચા કરવાની છે। આ પ્રક્રિયાને આપણે એસએન વન પ્રક્રિયા નામ આપ્યું છે। આ પ્રક્રિયાનો વે માત્ર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે કે આની સાંદ્રતા પર જ આધાર રાખે છે। OH ની સાંદ્રતા વધારે હોય કે ઓછી હોય તો એનું આ પ્રક્રિયાના વેગ ઉપર અસર પડતો નથી, એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતી હોવાથી આ પ્રક્રિયાને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એસએન વન પ્રક્રિયા કહેવામાં આવી છે। આથી તે પ્રથમ ક્રમની આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા, એના વિશે આ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે। અહીંયા આ CH3 CBr જેને 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન કહેશું, આ 3 લાઇનમાં CH3 છે તો એને 1 2 3 નંબર આપો તો બીજા ઉપર બ્રોમિન અને બીજા જ ઉપર મિથાઇલ એટલે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન છે। એમાંથી જે Br માઇનસનું વિસ્થાપન થશે અને OH જોડાશે એટલે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ, બીજા કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો હોવાથી એને પ્રોપેન 2 ઓલ કહેશું। આ એનું જનરલ સમીકરણ છે, પ્રક્રિયા છે। આ પ્રક્રિયા છે ને એ બે તબક્કામાં થાય છે, પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન બને છે અને બીજા તબક્કામાં કાર્બોકેટાયન સાથે હાઇડ્રોક્સાઇડ આયન જોડાય છે, બે તબક્કા। એમાંથી એનો જે પ્રથમ તબક્કો છે ને એનો વેગ નિર્ણાયક ધીમો તબક્કો છે અને બીજો તબક્કો છે એ ઝડપી તબક્કો છે। જોઈએ કે આ પ્રક્રિયા બે તબક્કામાં થાય, જો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે આ બંને પ્રક્રિયાઓ વચ્ચેનો તફાવત પણ પૂછાઈ શકે એના તફાવતના મુદ્દા મેં લાસ્ટમાં પણ તમને કીધા હતા, અહીંયા પણ કહું છું। દ્વિતીય ક્રમની પ્રથમ ક્રમની બે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે, અહીંયા એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે, કોઈ એક તબક્કામાં થતી હતી, આ બે તબક્કામાં થાય છે। પ્રથમ તબક્કામાં શું થાય છે કે ધ્રુવીય CBr બંધ, આ જે કાર્બન અને હેલોજન બંધ છે એ ધીમેથી ખંડન થાય છે, પહેલા તબક્કામાં આ CBr બંધ છે એ ધીમેથી બ્રેક થાય છે, તૂટે છે, કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન આપે છે। શું આપે છે તો કે કાર્બોકેટાયન, કાર્બન ઉપર પ્લસ ચાર્જ હોય એને કાર્બોકેટાયન કહેવાય, માઇનસ હોય તો એનાયન કહેવાય, કાર્બોકેટાયન
અને બ્રોમાઇડ આયન આપે છે. આ જે સીબીઆર જે બંધ છે એ ધ્રુવીય છે, એનું કારણ કે બ્રોમિનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન યુગમાં બ્રોમિન તરફ ખેંચાયેલું હોય છે. આ ધ્રુવીય પ્રોટીન દ્રાવકોમાં રહેલા જે પ્રોટોન છે એના લીધે ઉર્જા મેળવી અને આ સીબીઆર બંધ છે એ તૂટે છે અને એમાંથી કાર્બન ઉપર પ્લસ ચાર્જ એટલે કાર્બો કેટાયન બન્યો અને બ્રોમિન ઉપર માઇનસ ચાર્જ બ્રોમાઇડ ઋણ આયન તરીકે દૂર થાય છે. પહેલા તબક્કામાં આટલી વાત થાય છે. આ તબક્કો છે ને એ ધીમો છે. હવે તો આ તબક્કો થવા માટે શું જરૂરી છે? તો કે ઝડપથી આ સીબીઆર બંધ તૂટવો જોઈએ. સીબીઆર બંધ ઝડપથી ક્યારે તૂટે? કે જ્યારે આ કાર્બન સાથે વધારે પ્રમાણમાં આવા આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય, ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા હોય ત્યારે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલા હોય ત્યારે આ સીબીઆર બંધ છે ઝડપથી તૂટે છે. અને જેમ વધારે એટલે કે ત્રણ જોડાયેલા હોય તો ઝડપથી આ સીબીઆર બંધ તૂટી જશે, બે હોય તો એના કરતા ઓછું ઝડપ થશે, એક હોય તો એના કરતા ઓછી ઝડપ થશે. આનો મતલબ કે આ પહેલો તબક્કો જો આ તૃતીય કાર્બન હોય તો ઝડપથી થશે, દ્વિતીય હોય તો એના કરતા ઝડપ ઓછી થશે, પ્રાથમિક હોય તો એના કરતા પણ ઓછી થશે. એટલે કે તૃતીય આલ્કાઇલ હેલાઇડની અંદર SN1 પ્રક્રિયા ઝડપથી થાય છે. અને યાદ રાખવા માટે મેં એક વાત કરી છે કે SN1 માટે તમારે 1, 2, 3 યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? 1, 2, 3 SN1 માટે. 1 તો છે જ ઓલરેડી SN1 નો, પછી 2, 3. 2 શેના માટે? તો કે બે તબક્કામાં થાય છે. આ બગડો શેના માટે છે? તો કે બે તબક્કામાં થાય છે. અને 3 શેના માટે? તો કે તૃતીયકની અંદર આ પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, ઝડપથી થાય. બરોબર છે? SN1 પ્રક્રિયા માટે 1, 2, 3. 1 તો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એક આણ્વીય છે. 2 બે તબક્કામાં થાય છે. 3 તો કે તૃતીયકમાં સૌથી ઝડપી થાય છે. જો ઘણી વખત આડાઅવળું થઈ જતું હોય છે એટલા માટે ન થાય, એટલા માટે એક યાદ રાખશું તો બીજો ઓટોમેટિક યાદ રહી જશે. SN1 નું યાદ રાખવાનું 1, 2, 3. આ તૃતીયકમાં ઝડપથી થાય તો ઓલી પ્રાથમિકમાં થાય, આમાં બે તબક્કા છે તો ઓલામાં એક તબક્કામાં પૂર્ણ થાય, આ 1 એટલે પ્રથમ ક્રમની છે તો ઓલી દ્વિતીય ક્રમની છે. ઓકે, કે પ્રથમ તબક્કામાં અનુખંડન થઈ અને કાર્બોકેટાયન અને બ્રોમાઇડ આયન બને છે. બીજા તબક્કામાં કાર્બોકેટાયન પર, હમણાં આપણે વાત કરીએ છીએ આ કાર્બોકેટાયન પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અહીંયા કોણ છે? તો કે OH માઇનસ નો હુમલો થઈ અને વિસ્થાપન પ્રક્રિયા પૂર્ણ થાય છે. અહીંયા આપણે જોઈએ કે આ જે કાર્બોકેટાયન ઉપર આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરે છે અને એની સાથે જોડાય છે. આ તબક્કો બીજો છે ને ઝડપી છે. પહેલો તબક્કો એ ધીમો હતો, વેગ નિર્ણાયક તબક્કો છે. એટલે આ તબક્કો જેટલો સમય લેશે ને એટલો જ પ્રક્રિયામાં સમય લેશે. પહેલો તબક્કો તો ફટાફટ થઈ જશે, ઝડપથી થઈ જશે. તો પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એનો આધાર એ પહેલા તબક્કા ઉપર છે. એટલે તો કે પહેલા તબક્કામાં જે પ્રક્રિયક છે એની સાંદ્રતા એ ખૂબ જ જરૂરી છે. એટલે આ પ્રક્રિયાની અંદર તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડની સાંદ્રતાનો આધાર એ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. એટલા માટે આ પ્રક્રિયાને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય. ઓકે, આ OH અહીંયા જોડાઈ જાય છે અને મિથેનોલ બનાવે છે. આ તબક્કો ઝડપી છે. તબક્કો એક ધીમો અને પ્રતિવર્તી છે. આ તબક્કો પાછો પ્રતિવર્તી છે અને જે વેગ નિર્ણાયક તબક્કો છે જે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. હંમેશા આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા કે જે તબક્કો ધીમો હોય ને એ જ એ આખી રિએક્શનનો વેગ નક્કી કરતો હોય છે. સીબીઆર બંધ તોડવા માટે જરૂરી ઉર્જા પ્રોટીન દ્રાવકોના પ્રોટોન એટલે કે H2O છે, CH3COOH છે, એનો પ્રોટોન H+ દ્વારા હેલાઇડ આયનના દ્રાવક યોજન દ્વારા પ્રાપ્ત થાય છે. દ્રાવક યોજન શબ્દ પણ આપણે ભણી ગયા કે જે કોઈ આયન છે એની આજુબાજુ દ્રાવકના અણુઓ છે એ જોડાય છે. આ ઘટનાને દ્રાવક યોજન કહે છે.
એના દ્વારા આ સી બીઆર બંધ છે એને તોડવા માટેની ઊર્જા પૂરી પડે છે અને બંધ તૂટે છે. પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે છે. એટલે કયો તબક્કો છે? આના માટે પહેલો તબક્કો. આથી આ પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે, તે OH બંધની સાંદ્રતા પર આધાર રાખતો નથી. શું કીધું? કે પ્રક્રિયાનો વેગ સૌથી ધીમા તબક્કા પર આધાર રાખે છે, આથી આ પ્રક્રિયાનો વેગ માત્ર આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા પર આધાર રાખે છે, એટલે કે તૃતીય બ્યુટાઇલ બ્રોમાઇડ એ OH માઇનસની સાંદ્રતા પર આધાર રાખતો નથી, એટલા માટે જ આને આપણે SN1 પ્રક્રિયા કહીએ. કાર્બોકેટાઇનની સ્થાયિતા જેટલી વધુ તેટલો જ પ્રક્રિયાનો વેગ વધુ છે. અને આપણને ખબર છે કે તૃતીય કાર્બોકેટાઇન છે સૌથી વધુ સ્થાયી છે, એટલે તૃતીય આલ્કાઇલ હેલાઇડમાં SN1 પ્રક્રિયા સૌથી ઝડપી થશે. એટલે કે SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા જો તૃતીય હેલાઇડ હોય તો સૌથી ઝડપી, દ્વિતીય હોય તો એનાથી ઓછી, પ્રાથમિક હોય તો એનાથી ઓછી, અને માત્ર આલ્કાઇલ હેલાઇડની અંદર સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા SN1 પ્રક્રિયાની છે. કોના કરતા ઉલટું છે? SN2 પ્રક્રિયા કરતા. હવે આવા જે દ્વિતીય અથવા તો તૃતીય આલ્કાઇલ હેલાઇડ અથવા જેમાં સંસ્પંદન સૂત્રો બનતા હોય, સંસ્પંદન સૂત્રો છે ને એ કાર્બોકેટાયનને સ્થાયિતા આપે છે. એટલે કે એલાઇલિક અથવા તો બેન્ઝાઇલિક હેલાઇડ છે ને એ SN1 પ્રક્રિયા પ્રત્યે ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. એનું કારણ કે એમાં કાર્બોકેટાયનના સંસ્પંદન સૂત્રો બને છે, અને સંસ્પંદન સૂત્રો જેમ વધારે સંસ્પંદન સૂત્ર એમ કાર્બોકેટાયનને વધારે સ્થાયિતા આપે છે. તો આ વાત આપણે કરી, અને જેમ SN2માં વાત કરી હતી એ જ મુજબ હેલાઇડ તરીકે આયોડિન હોય તો પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ, બ્રોમિન હોય તો એના કરતાં ઓછી, ક્લોરિન હોય તો એના કરતાં ઓછી, અને ફ્લોરિન હોય તો એના કરતાં પણ ઓછી. અને આનું રીઝન તો કે આયોડિનનું કદ મોટું હોવાથી આ બંધ વધારે ધ્રુવીય બને અને ઝડપથી તૂટે છે, જ્યારે બ્રોમિન, ક્લોરિન અને ફ્લોરિન તરફ જતા એનું કદ છે એ નાનું થતું જાય છે અને એ બંધ મજબૂત બને એટલે ઝડપથી તૂટી શકતો નથી. તો આ વાત હતી SN1 પ્રક્રિયાની. શું યાદ રાખવાનું? 1, 2, 3. 1 એટલે પ્રાથમિક છે, એક આણ્વીય છે, એક જ પ્રક્રિયકની સાંદ્રતા પર આધાર રાખે છે. 2 એટલે કે બે તબક્કામાં થાય છે. પહેલો તબક્કો ધીમો છે, વેગ નિર્ણાયક છે. પહેલા તબક્કામાં કાર્બોકેટાયન બને છે, બરાબર છે? કાર્બોકેટાયન તૃતીયકમાં સૌથી વધુ સ્થાયી છે, એટલે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો એની અંદર SN1 પ્રક્રિયા ઝડપથી થશે. પછી 3, બસ એ જ વિશેની વાત છે કે તૃતીયકની અંદર એ ઝડપથી થાય છે. એટલે તમે માત્ર SN1, 2, 3 યાદ રાખો, આખી પ્રક્રિયાનો આઈડિયા તમારા મગજની અંદર આવી જાય, બરાબર? હવે આપણે 10.6 અને 10.7 બે કોયડાઓ છે જે આના મુજબના છે એની વિશે ચર્ચા કરી. એક વાત કહી દઉં કે કાર્બોકેટાયન ની સ્થાયિતા આપણે વાત કરી કે તૃતીયકમાં વધારે છે, દ્વિતીયકમાં એનાથી ઓછી છે, અને પ્રાથમિકમાં એનાથી ઓછી છે. એનું કારણ શું? તો કે જ્યારે કાર્બોકેટાયન એટલે કે આ કાર્બન પરનો પ્લસ ચાર્જ, બરાબર, અને આ બીઆર ઉપરનો માઇનસ ચાર્જ વધે, આ બંધ છે એ વધારે ધ્રુવીય થાય, એટલે કે કાર્બોકેટાયનની સ્થાયિતા વધે અને બીઆર છે એ ઝડપથી દૂર થાય. એવું ક્યારે થાય? તો કે જ્યારે આ કાર્બન સાથે આવા CH3 જેવા ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાય ત્યારે આ CBr બંધ એ વધારે ધ્રુવીય બને છે, અને જેમ વધારે ધ્રુવીય બને એમ ઝડપથી તૂટે. અને પ્રતિવર્તી તબક્કો, જો આ તબક્કો કેવો કીધો અહીંયા? પ્રતિવર્તી કીધો, એટલે આમાંથી પાછું આ જોડાઈને આય બને છે. પણ જો આ વધુ સ્થાયી હશે, શું હશે? વધુ સ્થાયી, તો ફરીથી આની સાથે આ બીઆર જોડાશે નહીં, કારણ કે આ સ્થાયી છે, વધારે સ્થાયી છે, અને આનું રૂપાંતર બીજા તબક્કામાં થશે અને પછી આપણને નિપજ મળશે, બરાબર છે? પહેલા તબક્કામાં તો ધીમો તબક્કો હતો અને આ તબક્કો પ્રતિવર્તી પણ હતો,
એટલે કાર્બોકેટાઇન બને, કાર્બોકેટાઇન પાછો આનિયારે જોડાય અને એમાંથી તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ પણ બને. પણ જો કાર્બોકેટાઇન સ્થાયી હોય તો આ બંને જોડાય અને પાછો પ્રતિવર્તી પ્રક્રિયા થવાની જે વેગ છે એ ધીમો થઈ જાય અને આપણને નિપજ વધારે મળે. પણ જો આ દ્વિતીયક હોય કે પ્રાથમિક હોય તો એ પ્રતિવર્તી તબક્કો પ્રતિવર્તી પ્રક્રિયા પણ થાય અને આપણને નિપજ છે એ ઓછી મળે, એટલે કે પ્રતિક્રિયાત્મકતા ઓછી. બરાબર, આ એક વાત રહી ગઈ હતી તો એ તમને કહી દઉં. હવે નેક્સ્ટ આપણે 10.6 અને 10.7 કોયડા નંબર જોઈએ. આ બંને કોયડાઓ છે એ પણ ખૂબ જ અગત્યના છે, પરીક્ષાની અંદર આના જેવા પ્રશ્નો પૂછાવાની શક્યતા પણ કરે. 10.6 માં એમ કીધું કે કોણ SN2 પ્રક્રિયા ઝડપથી આપશે. આ જોડી આપી છે એકા ને એકા SN2. તો આપણને ખબર છે કે SN2 પ્રક્રિયા પ્રાથમિક હોય ને એ ઝડપથી આપે, કારણ કે SN1, 2, 3 માં તૃતીયક, 1 માં તૃતીયક હતો તો 2 માં પ્રાથમિક. તો આ બે માંથી પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કયો છે? તો કે આ કાર્બન સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે. બરાબર, એટલે આને પ્રાથમિક કહેશું. જ્યારે આ કાર્બન સાથે જોડાયેલો કાર્બન 1 અને 2 બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે દ્વિતીયક છે. એટલે આપણને ખબર છે કે SN2 પ્રક્રિયા તો પ્રાથમિકમાં ઝડપથી થાય એટલે આની અંદર ઝડપથી થશે. બીજી જોડી આપી છે આયોડિન, એની સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. ક્લોરિન, એની સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. બંનેમાં આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા 1, 2, 3, 4 1, 2, 3, 4 સમાન છે. તો બેમાં કાર્બનની સંખ્યા સમાન છે, માત્ર એકમાં આયોડિન છે અને એકમાં ક્લોરિન છે. તો આપણે છેલ્લી લાઈન જોઈ લઈએ કે RI માં પ્રતિક્રિયાત્મકતા વધુ હોય છે બેની અંદર. SN1 ની વાત કરો કે SN2 ની વાત કરો, RI ની અંદર પ્રતિક્રિયાત્મકતા વધારે છે, કારણ કે આયોડિન નું કદ વધુ છે એટલે બંધ RI નો બંધ ઝડપથી બ્રેક થઈ શકે. ઓકે, તો આ પહેલો આન્સર છે આપણો સાચો છે. હવે 10.7 આ કોયડાની અંદર એવું કીધું છે કે પહેલા તમને SN1 ને SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ દર્શાવવાનો છે. પહેલા એમ કીધું કે બ્યુટેનના 4 સંઘટકો પહેલા દોરો અને પછી ચારે ચાર સંઘટકની અંદર કોણ વધારે પ્રતિક્રિયાત્મક છે SN1 માં એનો ક્રમ આપો અને SN2 છે એનો ક્રમ આપો. પહેલા તો આપણે બ્યુટેનના 4 સંઘટકો એટલે 4 કાર્બન, પહેલા ઉપર બ્રોમિન, બીજામાં બીજા ઉપર બ્રોમિન રાખીએ, ત્રીજો સંઘટક દોરીએ તો એમાં CN3 નું સ્થાન બદલાવીએ, અહીંયા એક હાઇડ્રોજન આવશે. બરાબર, ચોથાની અંદર આપણે તૃતીયક કરી દઈએ, આ છે એ પ્રાથમિક છે, પેલો છે એ પ્રાથમિક, બીજો છે એ દ્વિતીયક. હેલોજન સાથે એક જ કાર્બન જોડાયેલો પ્રાથમિક, હેલોજન સાથે જોડાયેલા કાર્બન સાથે બે કાર્બન જોડાયેલા છે એટલે દ્વિતીયક, હેલોજન સાથે જોડાયેલા કાર્બન એક જ કાર્બન જોડાયેલો છે એટલે પ્રાથમિક, હેલોજન સાથે જોડાયેલા કાર્બનની સાથે